વેલકમ બેક. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાગાયતી પાકમાં કેળાનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે બોડેલીના સલામલીક વિસ્તારમાં હાલમાં કેળાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. કેળાના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ કેળામાં નુકસાન હોવાથી ખેડૂતો દુઃખી છે. છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યમાં કેળાના ભાવ ખૂબ મોટા પાયે વધ્યા છે, પરંતુ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. 20 કિલોના 400 રૂપિયા વધારે થઈ ગયા છે, પરંતુ ખેડૂતો માટે આફત યથાવત છે. બિપોરજોય વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે કોઈ ઉપાય નથી. ખેડૂતો સર્વે કરીને વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે. ગત વર્ષે શ્રાવણની શરૂઆત પહેલા કેળાના ભાવ 450 રૂપિયા સુધી પહોંચ્યા હતા, જો કે તાજેતરમાં જિલ્લામાં સૌથી અને 4 જૂનના રોજ વાવાઝોડામાં વધારે વરસેલા કમોસમી વરસાદથી બાગાયતી પાક પકવતા ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક મહિના પહેલા જે બિપરજોય વાવાઝોડું આવ્યું હતું એમાં આ મારી કેળ છે એમાં નુકસાન થયું હતું. લગભગ 75-80% જેવું નુકસાન થયેલ છે. હવે એમાંથી અત્યારે ખર્ચો પણ આવી રહે એવી પરિસ્થિતિ નથી. એમાં અત્યારે ભાવ છે, પણ તોય શું કરવાનું, કારણ કે બધા કેળા બદલામાં જાય છે, એમાં કોઈ જાતનો ભાવ મળતો નથી. તો હવે સરકારશ્રીને એવી વિનંતી કે કોઈ આવીને સર્વે કરે, અત્યાર સુધી કોઈ સર્વે પણ નથી થયું, તો આ સર્વે કરીને અમને સહાય કરે તો સારું એવી વિનંતી છે સરકારશ્રીને. સલામી ડિસ્ટ્રિક્ટમાં 100 ખેડૂત એવા છે કે એમને કેરોનું વાવેતર કરેલું, પણ બિપોર જો વાવાઝોડાની થોડી અસર અમારી બાજુ બી થઈ ગઈ હતી. એમાં મારે 9000 પ્લાન્ટ હતા, એમાં પ્લાન્ટ દીઠ ખર્ચો 100 રૂપિયા મૂકું તો 9.5 લાખ જેવું થાય છે. એટલે અમે તો હવે દેવાના ડુંગર નીચે ડૂબી ગયા છે. એટલે સરકારને એવી વિનંતી છે કે અમારે કંઈક થોડી ભરપાઈ કરી આપે, નહીં તો અમારે ખેતી કરવી મુશ્કેલ છે. હવે બેંકમાંથી અમે લોનો લીધેલી છે, હવે ભરશું કેવી રીતે? એટલે અમારે એવું કહેવું, વચ્ચે ગ્રામસેવક બી આવી ગયો પણ એને કંઈ રિપ્લાય આપ્યો ના. તો અમારે એ જ મેઇન છે કે સરકાર આવી સર્વે કરે અને અમારું કંઈક થોડું ભરપાઈ કરી આપે. 3600 પીલાનું મેં વાવેતર કર્યું, એમાં જેમાં મારો કમસે કમ લગભગ 2.5-3 લાખનો ખર્ચો છે, કારણ કે એક છોડનો ખર્ચો 16 રૂપિયા હતો અને બીજો એટલે કુલ 80 રૂપિયાની આજુબાજુ ખર્ચો થાય છે, એટલે કુલ 2.5-3 લાખ રૂપિયા ખર્ચો થાય છે. એમાં આ જે વાવાઝોડું આવ્યું એમાં એક મહિના પહેલા એમાં બધો પૂરેપૂરો મારો જમીન દોષ થઈ ગયો હતો. એટલે સરકારશ્રીને અને જે 2500 કરોડ રૂપિયા જે સરકારશ્રીએ ફાળવ્યા હતા એ અધિકારીઓ માનવા તૈયાર નથી હમણાં. હે, તે વળતર અમને મળવું જોઈએ.